વલસાડ તાલુકાના કાંચણ રણછોડ ગામે શ્રી સરસ્વતી કન્યા છાત્રાલયનું નવા મકાનનું ખાતમુહૂર્ત વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ અને આગેવાન શશીભાઈ યાદવના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। વલસાડ તાલુકાના કરજણછોડ ગામે આવેલી છાત્રાલયમાં આદિવાસી ડુંગર વિસ્તારના લોકો ભણવા માટે આવતા હોય છે। કાંચણ રણછોડ ગામે શ્રી સરસ્વતી કન્યા છાત્રાલયના નવા મકાનનું ખાતમુહૂર્ત આજરોજ વલસાડના લોકલાડીલા ધારાસભ્ય ભરતભાઈ પટેલ વલસાડના આગેવાન શશીભાઈ યાદવના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। શ્રી સરસ્વતી કન્યા છાત્રાલયમાં 64 બાળાઓ અંતરિયાળ વિસ્તારની ગરીબ ઘરની છોકરીઓ અભ્યાસ કરતી હોય છે। શમનભાઈ બુટાણી અજીતભાઈ માસ્ટર એ નવા મકાન બનાવવાની સરસ કામગીરીની શરૂઆત કરી છે તે ધારાસભ્ય ભરતભાઈ પટેલે બિરદાવ્યા હતા। આજે કાંજણ અઢી ગામે કાંજણ રણછોડ ગામે જે કન્યા છાત્રાલય આમ તો પેલા અજીતભાઈનું કહેવાનું એમ છે 4 વર્ષથી ચાલે છે ને ખૂબ સારું કાર્ય કરી રહ્યા છે। કેમ કે 70-80 છોકરીઓ છોકરાઓ જે ભણે છે એને છાત્રાલયનો નિભાવ કરવાનો બધી જે કામગીરી કરે છે અને આજે કે નવું ભવનની જે ખાતમુહૂર્ત કરી છે એમાં લોકફાળો અને સરકારની બી જ્યાં મદદની જરૂર પડે ત્યાં હું સરકાર લેવલ આપણે રજૂઆત કરીશું। બેનને કહીશું અમને આ માહિતી આપજો ને વધુમાં સરકાર છાત્રાલય માટે મંજૂરી આપે છે પણ એ પ્રોસિજર તમે ધારાસભ્ય અને સાંસદ સભ્ય અને સ્થાનિક જે હોય ધારાસભ્ય એના થ્રુ આપણે કાર્યવાહી કરવાની હોય છે એટલે હું પણ એમાં જેટલી બનતી મદદ કરીશ। કેમ કે આવું સારું કારમાં સરકાર ચોક્કસ મદદ કરે છે જ્યાં સુધી દીકરીઓનો અભ્યાસનો સવાલ છે દીકરીઓ માટે સરકાર બધું જ કન્યા કેળવણી બધું જ સરકાર પોતાની જવાબદારી લે છે એટલે તેમાં બી થોડોક અભ્યાસ કરીને તમે મને બધું આખી માહિતી આપજો અને કાર્યક્રમમાં અમે અરવિંદભાઈ ધારાસભ્ય સાથે ઉપસ્થિત રહીશું। કેમ કે આ વિસ્તાર ધરમપુર વિધાનસભાનો વિસ્તાર છે એટલે અરવિંદભાઈ એને સાથે હોવો ઘણો જરૂરી છે એટલે અમે જે રજૂઆત હોય તે સરકાર લેવાની રજૂઆત કરીશું તમને અવશ્ય કામમાં મદદરૂપ થઈશું। સ્વાહા સૂર્યો વર્ચો જ્યોતિર્વર્ચઃ સ્વાહા અગ્નિર્વર્ચો જ્યોતિર્વર્ચઃ સ્વાહા જ્યોતિ સૂર્યઃ સૂર્યો જ્યોતિ સ્વાહા ઇતિ મંત્રેણઃ દીપ જ્યોતિર પરબ્રહ્મ દીપ જ્યોતિર જનાર્દન દીપો હરતુ મે પાપમ દીપ જ્યોતિર નમોસ્તુ તે શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપ્રદ શત્રુબુદ્ધિ વિનાશાય।